कच्छी वाल्मीकि समाज युवक मंडल द्वारा योजवामां आवेल गणेश महोत्सव में कच्छ जिलाना एसपी साहेब डीवाईएसपी साहेब तेमज पीआई सोलंकी साहेबे हाजरी आपी। मारू नाम भवन लखु मकवाणा, हूँ समाज नो आगेवन तेमज माजी उपप्रमुख हतो, अत्यारे हूँ वडील तरीके समाज में बोलूँ छूँ। ते अमारा वास में आ प्रथम वार साहेब आया है कि जेने मन में एम थू कि ना दलित समाज में आप जाव जो तो गणेशजी ने बहु विनंती करी और किरण भाई की मेहनत थी अमरा वास में पधारेल, जे अमे मने बहु आनंद थयो अने अमारे समाज ने पण बहु आनंद थयो। जय हिंद। मारु नाम प्रवीण मावजी घोरी छे, हूँ वाल्मीकि समाजना मंत्री तरीके छूँ अने आ अमारो गणेश छेला 22 वर्षथी थाय छे, तो तेनामां आजे अहीं अमारा वासमां માનીને શ્રી આપણા એસપી મહેન્દ્રભાઈ બગડિયા સાહેબ। મારું નામ કિરણ ગોરી છે, વડ નંબર 3 નગરસેવક છું અને મારી સમાજમાં હું ઉપપ્રમુખ તરીકે સેવા બજાવું છું। આજે જે અમારી વાલ્મીકિ સમાજમાં જે કચ્છ એસપી આવ્યા હતા આપણે મહેન્દ્રભાઈ બગડા સાહેબ, બહુ જ ખુશ થયા કે ભાઈ વાલ્મીકિ સમાજમાં ગણેશ ઉત્સવ થાય છે અને બહુ સારું એવું માહોલ હતું અમારું સમાજનું કે બધા મહિલાઓથી કહીને જેની બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમાજ એકઠો થાય અને સમાજમાં પ્રવૃત્તિ થાય એ તો સર બધે એક આયોજન કરતા રહ્યું છે અમે, અને સાહેબે પણ સરસ એક વાત કરી હતી કે જે કાંઈ તમને તકલીફ કે એવું કાંઈ હોય તો તરત મને। મોટી સંખ્યામાં હાજર હતા અને યોગ્ય માર્ગદર્શન આપ્યો કાયદાકીય રીતે। ઘણીવાર એવું થાય છે કે અમુક ચીટિંગ કેસ થાય છે, લેન્ડ ગ્રેબિંગના એવા અલગ અલગ મુદ્દાના જે જે કેસો થાય છે, મહિલાઓ સુરક્ષા માટે એવા યોગ્ય માર્ગદર્શન એસપી સાહેબશ્રીએ આપ્યા, જેનું અમને પણ અમુક નોલેજ નહોતો ને એ નવો નવો જે કાંઈ એ અમે છેલ્લા 22 વર્ષથી આ ગણેશ મહોત્સવને ઉજવી રહ્યા છીએ અને અમે 5 દિવસનો ગણેશ મહોત્સવ રાખીએ છીએ, જેમાં અમારા સમાજના સર્વે આગેવાનો દરરોજ છોકરાઓ માટે પણ નાની દરરોજની એક્ટિવિટી કરી છે, ડાન્સ કોમ્પિટિશન હોય છે કે રમત ગમત હોય છે, અને 5મા દિવસે વિસર્જન સાથે મોટો મહાપ્રસાદ રાખીએ છીએ। આ વખતે પણ અમને મહાપ્રસાદ એક સહયોગી દાતાશ્રી તરફથી લીલાધરભાઈ તરફથી અમને મહાપ્રસાદનો લાભ મળેલ છે। મારું નામ ભવાન લખુ મકવાણા, હું સમાજનો આગેવાન તેમજ માજી ઉપપ્રમુખ હતો, અત્યારે હું વડીલ તરીકે સમાજમાં બોલું છું। કે અમારા વાસમાં આ પ્રથમ વાર સાહેબ આવ્યા છે કે જેને મનમાં એમ થયું કે ના દલિત સમાજમાં પણ આપણે જવું જોઈએ, તો ગણેશજીની બહુ વિનંતી કરી અને કિરણભાઈની મહેનતથી અમારા વાસમાં પધારેલ, જે અમે મને બહુ આનંદ થયો અને અમારી સમાજને પણ બહુ આનંદ થયો। જય હિંદ। મારું નામ પ્રવીણ માવજી ઘોરી છે, હું વાલ્મીકિ સમાજના મંત્રી તરીકે છું અને આ અમારો ગણેશ છેલ્લા 22 વર્ષથી થાય છે, તો તેનામાં આજે અહીં અમારા વાસમાં માનીને શ્રી આપણા એસપી મહેન્દ્રભાઈ બગડિયા સાહેબ તથા ડીવાયસપી શ્રી જાડેજા સાહેબ તથા પીઆઈ શ્રી સોલંકી સાહેબ, એ ત્રણેય જણાની અહીં હાજરીમાં અમારો આ ગણેશોત્સવની અને એમના સાથે પધારેલ સૌ પોલીસ સ્ટાફ એમને પણ અહીં આવી અને સારું એવું માર્ગદર્શન આપ્યું, એમાં ખાસ કરીને અધિક્ષક સાહેબે એક ખાસ સૂચના આપી કે તમારે કોઈ પણ જાતની તકલીફ હોય તો એ અમને જણાવજો, અમારા દ્વારા તમને પૂરો સાથ અને સહકાર આપશું, અને એમને પણ પૂછ્યું કે તમને જે કાંઈ તકલીફ હોય તો તરત જ તમારે પોલીસ સ્ટેશન આવી જવું અને જે કાંઈ તમને માર્ગદર્શન જોતું હોય, તમને તકલીફ હોય તેનું નિવારણ અમે તાત્કાલિક કરશું, એવું શ્રી એસપી સાહેબે જણાવ્યું। મારું નામ કિરણ ગોરી છે, વડ નંબર 3 નગરસેવક છું અને મારી સમાજમાં હું ઉપપ્રમુખ તરીકે સેવા બજાવું છું। આજે જે અમારી વાલ્મીકિ સમાજમાં જે કચ્છ એસપી આવ્યા હતા આપણે મહેન્દ્રભાઈ બગડા
સાહેબ બહુ જ ખુશ થયા કે ભાઈ વાલ્મીકિ સમાજમાં ગણેશ ઉત્સવ થાય છે અને બહુ સારું એવું માહોલ હતું અમારું સમાજનું કે બધા મહિલાઓથી કહીને ચેન્સની બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમાજ એકઠો થાય અને સમાજમાં પ્રવૃત્તિ થાય એ તો સર બધે એક આયોજન કરતા રહ્યું છે અમે અને સાહેબે પણ સરસ એક વાત કરી હતી કે જે કાંઈ તમને તકલીફ કે એવું કાંઈ હોય તો તરત મને ફોન કરજો અથવા મારી ઓફિસે આવીને મને રૂબરૂ મળજો એવી અમને સલાહ આપી હતી અને સાહેબનું માર્ગદર્શન બહુ સારું હતું અને આ પ્રથમ વખત અમારી અહીંયા આવ્યા તે બદલ હું એસપી સાહેબનો ખૂબ ખૂબ ઋણથી આભાર માનું છું કે ભાઈ અમારી સમાજમાં જે પ્રથમ વખત આવ્યા અને અમારી સમાજ પ્રત્યે જે લાગણી દર્શાવી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ ધીરજ રાઠોડ છે, કચ્છી વાલ્મીકિ સમાજના પ્રમુખ. આજરોજ અમારા 22મો ગણેશ મહોત્સવ અમારા યુવક મંડળ તરફથી આયોજન કરેલ છે, જેમાં આજરોજ આપણા કચ્છ જિલ્લાના એસપી સાહેબ શ્રી મહેન્દ્રભાઈ બગડિયા સાહેબ તેમજ ડીવાયએસપી શ્રી આપણા જાડેજા સાહેબ તેમજ પીઆઈ સાહેબ શ્રી સોલંકી સાહેબ જેમ તેઓ અમારા આંગણે આવીને અમારા જે ગણપતિ દાદાની આરતીની દર્શન વંદનનો લાભ લીધો અને સાથે સાથે અમારા સમાજના મહિલાઓ વડીલો યુવાઓ મોટી સંખ્યામાં હાજર હતા અને યોગ્ય માર્ગદર્શન આપ્યો. કાયદાકીય રીતે ઘણીવાર એવું થાય છે કે અમુક ચીટિંગ કેસ થાય છે, લેન્ડ ગ્રેબિંગના એવા અલગ અલગ મુદ્દાના જે જે કેસો થાય છે, મહિલાઓ સુરક્ષા માટે એવા યોગ્ય માર્ગદર્શન એસપી સાહેબશ્રીએ આપ્યા, જેનું અમને પણ અમુક નોલેજ નહોતો ને એ નવો નવો જે કાંઈ ઈ એફઆઈઆર ને એ બધું થાય છે ઓનલાઈન એના માટે પણ અમને સારું એવું માર્ગદર્શન આપ્યું. અમારા જે આવેલ આપણા એસપી સાહેબશ્રી ડીવાય એસપી સાહેબનું સમાજના આગેવાનોએ એમનું સન્માન ગોઠવ્યો, સન્માન એમનું કર્યું અને સાહેબશ્રીએ અમારા ગણેશ મહોત્સવમાં ગણેશ દાદાના દર્શન વર્ધનનો લાભ લીધો. અમે છેલ્લા 22 વર્ષથી આ ગણેશ મહોત્સવને ઉજવી રહ્યા છીએ અને અમે 5 દિવસનો ગણેશ મહોત્સવ રાખીએ છીએ, જેમાં અમારા સમાજના સર્વે આગેવાનો દરરોજ છોકરાઓ માટે પણ નાન દરરોજની એક્ટિવિટી કરી છે, ડાન્સ કોમ્પિટિશન હોય છે કે રમતગમત હોય છે અને 5મા દિવસે વિસર્જન સાથે મોટો મહાપ્રસાદ રાખીએ છીએ. આ વખતે પણ અમને મહાપ્રસાદ એક સહયોગી દાતાશ્રી તરફથી લીલાધરભાઈ તરફથી અમને મહાપ્રસાદનો લાભ મળેલ છે.